નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠારૂપી વરસાદની આફત દેખાઈ રહી છે. તો કઈ તારીખોમાં આ માવઠારૂપી વરસાદ જોવા મળી શકે છે અને આ માવઠું ફરી ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોને અસર કરતા રહી શકે છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જ માવઠું પૂર્ણ થયું છે અને જે ગયું માવઠું છે તે ખૂબ જ લાંબુ ચાલ્યું છે અને 12 તારીખથી લઈને 24 તારીખ એટલે કે ગઈકાલ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારમાં આ માવઠાએ રીતસરની તબાહી મચાવી હતી. મતલબ કે આ માવઠું 12 દિવસ જેટલું લાંબુ ચાલ્યું છે. ત્યારે આજથી તાપમાનમાં થોડો વધારો થવા લાગશે અને ગરમીનું થોડો અહેસાસ થવા લાગશે. પરંતુ ફરી એકવાર ગુજરાત માટે માઠા સમાચાર છે કે ગુજરાતમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ ફરીથી અસ્થિર બનશે અને ગુજરાતમાં ફરી એક માવઠારૂપી વરસાદની આફત દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી પસાર થશે તે વધુ નીચું નહીં હોય, થોડું વધુ ઉપર હશે અને આના કારણે જે ગયું માવઠું છે તે માવઠા કરતા જે આ માવઠું આવશે તેની અસર ઓછી રહેશે અને જે માવઠાના દિવસો છે તે પણ જે આ માવઠામાં જોવા મળે તે પ્રકાર નહીં હોય. મતલબ કે જે આ માવઠું છે તે નાનું હશે, 3-4 દિવસ દરમિયાન આ માવઠાની અસર જોવા મળી શકે છે અને જે આ માવઠું આવવાનું છે તેની વધુ અસર રાજસ્થાનના ભાગોમાં જોવા મળશે. મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે વધુ અસર કરતા રાજસ્થાનના ભાગોમાં રહેશે, પરંતુ સાથે સાથે ગુજરાતને પણ અસર કરતા રહેશે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 30 તારીખ આજુબાજુ 30, 31, 1, 2 સંભવિત આ તારીખો આસપાસ માવઠારૂપી વરસાદની આફત જોવા મળી શકે છે. 30 માર્ચ થી લઈ અને 2 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન માવઠાની અસર જોવા મળી શકે છે અને આ માવઠા દરમિયાન હાલની સ્થિતિ પ્રમાણે, હાલના મોડેલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો માવઠું કયા વિસ્તારોને અસર કરતા રહેશે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને માવઠાની સૌથી વધુ અસર જે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસર જોવા મળશે. પરંતુ વધુ અસર કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. આ હાલ એક પ્રારંભિક અનુમાન છે અને આગામી દિવસોમાં જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ અપડેટ આપવામાં આવશે. પરંતુ હાલ ખેડૂત મિત્રોએ ફરી એકવાર માવઠારૂપી આફત માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ સર્જાય છે અને એક નાનો માવઠારૂપી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવા જેવી છે કે 30 તારીખ આજુબાજુ માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે અને આ માવઠું ગુજરાત રીજનના ભાગોને વધુ અસર કરતા રહી શકે છે. આવતા દિવસોમાં જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ અપડેટ આપવામાં આવશે.